ગેસ ઇન 10 સેકન્ડ કાર્સ. તમે જોઈ શકો છો કે નીચે દરેક કારને કેટેગરી વાઇઝ ગોઠવી દેવામાં આવ્યા છે. એક તરફ સ્ટુડન્ટ્સ છે, એક તરફ લોર્ડ વોલ્ડેમોર્ટના ખાસ વફાદાર કહેવાય એવા વ્યક્તિઓ, એક તરફ પ્રોફેસર અથવા તો ડમ્બલડોરની સેનામાં જે કોઈ હતા એ દરેક, એક તરફ છે બધા પ્રાણીઓ અને બકબીક, ફેંગ, ફ્લફી એ બધા, અને એક તરફ છે બાકીના કેરેક્ટર્સ. તો આજે આપણે શરૂઆત કરીએ, શરૂઆત કરશું આપણે આ તરફથી, જોઈએ દરેક કાર્ડને. તમે જોઈ શકો છો કે મેં લાઈનમાં ગોઠવી જ રાખ્યા છે કાર્ડ. તો આપણે શરૂઆત કરીએ. આ છે વર્નોન ડસલી. વર્નોન ડસલી ને તો ઓળખો જ છો ને, હેરીના અંકલ. જોઈ શકો છો તમે દરેક વસ્તુ કેવા લાગ્યા કાર્ડ એ કોમેન્ટમાં જરૂર જણાવજો. છેલ્લે પેટોનિયા ડસલી, હેરીના આંટી, કાર્ડ ઘણા સરસ છે, ક્વોલિટી પણ સરસ છે. આર્ગસ ફિલ્ચ, હોગવર્ટ્સનો ચોકીદાર. દરેક વિદ્યાર્થી ફિલ્ચને નફરત કરે છે. રીટા સ્કીટર, દૈનિક જાદુગરની પત્રકાર. કોર્નેલિયસ ફજ, જાદુ મંત્રી. રૂબિયસ હેગ્રીડ, લગભગ દરેકને રૂબિયસ હેગ્રીડ ગમે છે, એનું કેરેક્ટર જ એવું છે. પીટર પેટીગ્રી, સ્કેબર્સ, રોન કા ચૂહા, એનિમેટર છે એટલે કે રૂપ પરિવર્તન કરી શકે. લીલી પોટર, હેરીના મમ્મી. નીચે બોનસ ક્વેશ્ચન્સ પણ આપવામાં આવેલા છે. જેમ્સ પોટર, હેરીના પપ્પા. રીમસ લ્યુપિન, લ્યુપિન આમ તો પ્રોફેસર છે એટલે એમને પ્રોફેસરની કેટેગરીમાં મૂકી શકાય, પરંતુ મને એમ લાગ્યું કે ચાર મિત્રોને સાથે બતાવવા વધુ સારું રહેશે. તો આ હતી પહેલી કેટેગરી. હવે આપણે જોશું બીજી કેટેગરી. શરૂઆત કરીએ ગ્રીપ હૂકથી. ઓળખો છો ને ગ્રીપ હૂકને, જેણે હેરીને પહેલી વખત તેની તિજોરી બતાવી હતી. પિશાચ એટલે કે ગોબલિન. હેડવિગ, હેડવિગને કોણ ન ઓળખે, હેરીની ઉલ્લુ. હેગ્રીડે એને પ્રથમ વખત ગિફ્ટ આપી હતી 11મી જન્મદિવસે. ફ્લફી, ત્રણ મોવાળો કૂતરો, ખતરનાક છે. હેગ્રીડનો કૂતરો, ડરાવના, લેકિન બકબીક, બકબીકને તો ઓળખો છો ને, આ પાછળ તમે હરમાયની અને હેરીને જોઈ શકો છો. સરસ. ડોબી, ડોબી સર એક ઘરેલું જીવ. ક્રીચર, સિરિયસ બ્લેક નો, સિરિયસ બ્લેકના ઘરે જે જીન હતો એ ક્રીચર.
સિરિયસ બ્લેકના મરવા પછી ક્રીચર પર હેરીનો અધિકાર હતો, તો આ કેટેગરી પણ પતી ગઈ. હવે આપણે જોશું પ્રોફેસર્સ. તમે જોઈ શકો છો કે મેં ગોઠવી જ રાખ્યા છે, તો વારા ફરતી આપણે દરેકને જોશું. ગિલરોય લોકહાર્ટ, સિબલ ટ્રિલોની. આજ કી ઇસ કક્ષા મે હમ દેખેંગે ભવિષ્ય. સરસ મજાનું કાર્ડ છે, ડિટેલ પણ છે બધી, તમે વાંચી શકો છો. આર્થર વીઝલી, રોન ના બાપા. મોલી વીઝલી, કેસે હો હેરી બેટા. નિમ્ફડોરા ટોમ્સ, મુજે નિમ્ફડોરા મત બુલાઓ. એના વારનો કલર એ બદલી શકે છે. અલેસ્ટર મૂડી, મેડાઈ મૂડી, એટલે કે બાવરેને. પ્રોફેસર ક્વિરલ, પોટર. પ્રોફેસર હોરેસ લગહોર્ન, ગાડે કી કસમ હેરી. મિસ્ટર પોટર, જાને માને વિદ્યાર્થી. સ્નેક, મારા ફેવરિટ. ડમ્બલડોર પછી જો કોઈ ફેવરિટ હોય તો એ છે સ્નેક. પ્રોફેસર મિનર્વા મેકગોનિગલ, આલ્બસ ડમ્બલડોર. કેટલી ઉંમર હશે કોઈ કહી શકે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ હતા પ્રોફેસર્સ. હવે આવે છે લોર્ડ વોલ્ડેમોર્ટ, પોતે અને તેની સેના. બાર્ટી ક્રાઉચ જુનિયર, પ્રાણ પક્ષી એટલે કે ડેથ ઈટર્સ. નાર્સિસા મેલફોય, ડ્રેકોના મમ્મી. લુસિયસ મેલફોય, ડ્રેકોના પપ્પા. ડોલોરેસ અમ્બ્રિજ, સૌથી ખરાબ પ્રોફેસર જેને દરેક વિદ્યાર્થી નફરત કરે છે. બેલાટ્રિક્સ લેસ્ટ્રેન્જ, નેવિલ લોંગબોટમના મમ્મી પપ્પાને જેણે યાતનાઓ આપી હતી. સિરિયસ બ્લેકની કઝિન. જેને હેરીએ બીજા ભાગમાં ગુપ્ત તહેખાનામાં જઈને માર્યું હતું. એ મોટો લાંબો લગભગ 50 ફૂટનો સાપ. નગીની, વોલ્ડેમોર્ટની વફાદાર. અને છઠ્ઠો હુક્રક્સ, વો
जिसका नाम नहीं पुकारा जाता, लॉर्ड वोल्डेमॉर्ट। हैरी पॉटर। हवे आवे छे बद्दाना फेवरेट स्टूडेंट्स। હાલાકી ડડલી ડર્સલી હોગવર્ટ્સમાં ભણ્યો ન હતો, પણ એને સ્ટુડન્ટની કેટેગરીમાં જ રાખવું મને વધારે સહેલું લાગે। ડડલી ડર્સલી, ડીન થોમસ, ડમ્બલડોરની આર્મીમાં હતો એ પણ ડીન। વિક્ટર ક્રમ, સ્ટ્રેન્થનો વિદ્યાર્થી, સૌથી સફળ ક્વિડિચનો ખેલાડી, ખોજી, ચો ચેંગ, એક સમયે હેરીને ગમતી હતી પણ એણે થોડી દગાબાજી કરી હતી। સેડ્રિક ડિગરી, અકાળે મૃત્યુ પામનાર વિદ્યાર્થી, ફ્લર ડેલાકોર, બાર્બેટન્સની વિદ્યાર્થી, જીની વીઝલી, મારું ફેવરેટ કેરેક્ટર, મૂવીઝમાં જીની વિશે ઘણું ઓછું બતાવવામાં આવ્યું છે, પણ જો તમે બુક્સ વાંચી હોય તો જીની વિશે ઘણી ડિટેલ છે। બ્રેડ વીઝલી, ચૂરવા ભાઈઓમાંનો એક, મનોજ ભાઈ, જ્યોર્જ વીઝલી, મૂવીઝમાં પણ અને બુક્સમાં પણ બંને ભાઈઓ ઘણી મજા લાવે છે। ડ્રેકો મેલફોય, આનો કેરેક્ટર જબરદસ્ત છે। નેવિલ લોંગહોર્ન, હમેશા મેરે સાથે એસા કેમ હોતા હૈ? લુના લવગુડ, રોન વીઝલી, હેરીનો ખાસ મિત્ર, જેણે હંમેશા હેરીનો સાથ આપ્યો છે। હવે પછીનો કાર્ડ તો તમે સમજી જ ગયા હશો। હરમાયની ગ્રેન્જર, એમા વોટસન, ભણેશ્રી, હંમેશા બુક્સ લઈને જ ફરતી હોય, એણે અને રોને હેરીનો હંમેશા સાથ આપ્યો છે। આખરે હેરી પોટર, એ છોકરો જે જીવતો રહી ગયો। તો તમને આ બધા કાર્ડ્સ કેવા લાગ્યા જરૂરથી રિપ્લાય કરજો, અને બન્યા રહો મારી ચેનલ હેરી પોટર ગુજરાતી। થેન્ક્સ।